ઘરમાં રિટાયર થઈ ગયા છે તકલીફ એ છો ગવર્મેન્ટમાં સારું અઠાવન વર્ષે શું થાય અને પોતાની દુકાન હોય તો મેં એક જણને પૂછ્યું ક્યારે મને કે જ્યારે એક્સપાયર થશું ત્યારે રિટાયર થશું એ કે કે સ્મશાનમાં નહીં જઈને ત્યાં સુધી દુકાનમાં જશું હવે તમારી તકલીફ એ છે જે ઓલ્ડેજના લોકો છે એમને ઘરે રહે તો ઘરવાળા ધક્કા મારે છે હે ને આખો દિવસ અહીંયા રહ્યો અને દુકાને જાય તો છોકરા ધક્કા મારે શું કામ છે તમારે અમે સંભાળીએ છીએ ને શું કામે ખોટે ખોટા એટલે બે જગ્યાએથી ધક્કો ખાનારો માણસ પછી ક્યાં આવે છે અપાશ્રમ આવે જો બોલે આમાં એટલે અમે પણ ઉભી કરીશ બે બાજુ થી ધક્કા મારેલો માણસ અમારે ત્યાં આવે અને એ અમને આડો આવે પાછો બેઠો બેઠો એ જ જોયા કરે આ મારે આમ કરે ને તે મારા તેમ કરે એટલે અમને થાય કે તું જ્યાં છો ત્યાં બરાબર છો ભાઈ રવારો થાય તમારી સમજ તમારી બુદ્ધિ નું ડોનેશન સમય દ્વારા દેરાસર છે ઉપાસર છે સંસ્થા છે સમાજ પેઢી છે કોઈ પાંજરાપોળ બધું બરાબર છે એક પાંજરાપોળ અને યાદ રાખજો પાંજરાપોળ કોઈ પણ ગામમાં હશે જૈનો કે અજૈનો પણ એના મોટા ભાગની પૂર્તિ કોણ કરતું હશે પૂછો કલ્પેશભાઈ એવરી કુમારપાળભાઈ અત્યારે જીવદયામાં કેટલા વાપરતા હશે કેટલા આ વર્ષે ગુજરાતની અંદર લગભગ દુષ્કાળ જેવું ગુજરાત કરતાં કચ્છની હાલત બહુ ખરાબ છે અત્યારથી દુષ્કાળ પાણી પૂરું થઈ ગયું છે અને હજારો ઢોરોની વચ્ચે પાણી મોકલવા માટેના ફાફા સો બસો ત્રણસો પાંચસો ઢોર જો તમે સંભાળી લો ને એટલી તો બાકીનાને રાહત થાય કે ન થાય આપણા વડીલો જીવદયા પાડી પાડી આગળ આવ્યા એ જીવદયા અને જીન ભક્તિ જીવદયા અને જીન ભક્તિ વિનોબા ભાવે ને કોકે પૂછ્યું હતું કે જૈનો આટલા શ્રીમંત શા માટે જૈનો શ્રીમંત છે એની પાછળ વિનોબાએ કીધું નંબર એક ઈશ ભક્તિ ઈશ એટલે ભગવાન ઈશ ભક્તિ અને નંબર બે જીવ દયા એક ભગવાનની ભક્તિ કરે છે અને નંબર બે જીવ દયાનું પાલન કરે છે માટે શ્રીમંત તમે પરમાત્માની ભક્તિ કરો છો એમાં મારે પરમાત્મા બાદ આપવાની જરૂર નથી રોજ દેરાસર જાઓ કરો છો અત્યારે કદાચ હું એવી વાત મૂકું કે એક દેરાસર થવાનું છે અને એમાં મૂળ નાયક ભગવાન મુનિ સુરત બેસાડવાના છે મારે ચડાવો કરવો છે રમેશભાઈ કેટલામાં છે મુનિ સુરત કેટલામાં નહીં નહીં મુની સુરત ભગવાન કેટલામાં નંબર ના વીસ વીસ લાખ થી તો શરૂઆત થાય કે ન થાય વીસ લાખ થી મુનિ સુરત ની પ્રતિષ્ઠા શરૂ થઈ જાય હ અને હું એમ કહું કે આજે પાંજરાપોળ માટે આપણે વીસ લાખ નું ફંડ કરવું છે બે લાખ માં તો હું આપી જાઉં આપી જાઉં કે ન આપી જાઉં ભલા માણસ જેમ જીન ભક્તિ દ્વારા તમે આગળ આવ્યા છો એમ જીવ દયા દ્વારા આગળ આવ્યા છો જીવ દયા તમારો સમય સ્પેન્ડ કરો તમારી સંપત્તિ સ્પેન્ડ કરો અને એથી આગળ કહું એ જીવની દયા તો પછી કરજો જે ઘરની અંદર વડીલો બેઠા છે ને એમની પાછળ સમય કેટલો વર્ષના ઘરની અંદર હોય ને આખા દિવસમાં મિનિટ તમારી પાસે શાંતાબાની ઉંમર કેટલી બરાબર છે તમને ત્રણ ને પૂછું પછી આ બાકીના છ ને પછી એની પછીની ત્રણ પેઢી બેઠી છે ને અહીંયા આખા દિવસમાં કેટલો સમય રમેશભાઈ બારગામ હતો વાત જુદી ઘરે હોતો કેટલો નહીં કોના ઘરમાં છે ને તમારા ઘરમાં નહીં હું શાંતાબાના ઘરમાં છું એમ બોલો રમેશભાઈ ને ક્લચમાં લેવા એટલે અઘરું કામ છે રાજકારણમાં જોડાયેલો માણસ જલ્દી આપણામાં ફસાય નહીં હું ઘણીવાર સુધારું છું પેલા હું પૂછું મમ્મી પપ્પા કોની સાથે બોલો એમ સમજે કે મારા સાહેબ ખુશ થશે આપણી સાથે રહીશ મેં કીધું તારી ભલી થાય તે પાંચ કરોડનો બંગલો બાંધીને તારા મા બાપને અંદર રાખે એટલે તું બંગલાનો માલિક થયો તારા મા બાપનો માલિક નથી થઈ જતો મા બાપનો માલિક તે મા બાપને જન્મ આપ્યો તો જેને જન્મ આપ્યો એ માલિક કહેવાય તારા માલિક તારા માલિક તારા મા બાપ કહેવાય તું ભલે બંગલાનો માલિક હોય બંગલો મારો છે મા બાપ નો હું છું મારે તમારે એમ બોલવાનું હોય હું મમ્મી પપ્પાની મને જવાબ આપું શાંતાબા માટે તમે આખા દિવસમાં કેટલી મિનિટ કાઢો છો દસ મિનિટ બેસો છો આજે અભિગ્ર રહીને જાઓ તમે ત્રણ જણા આજે અભિગ્રહ લેશો ને તો તમારા છ તમારી એ એક થશે ને ત્યારે તમારી સાથે બેસવા રેડી થશે અને એનું જોઈને એની પછીની પેઢી એના બાપ સાથે બેસશે યાદ રાખજો આજના સંતાનો એને હી ઇઝ અ વિડિયોગ્રાફર વિડીયોગ્રાફર છે ને બધા જેમ આમ ફેરવ્યા કરે એમ તમારા દીકરા તમારા નાના નાના ઘરની અંદર પોતરા પોત્રી હશે ને એ આખો દિવસ જોયા કરે મમ્મીએ પપ્પાને શું કીધું ને પપ્પાએ મમ્મીને શું કીધું હા પપ્પા મમ્મી ઝઘડે છે ને બસ બસ આપણે મોટા થયા પછી આપણે પણ ઝઘડવા આપો સમય દસ મિનિટ યાદ રાખજો તમારા મા બાપ તમારી સંપત્તિ માં રસ નથી તમારા સ્નેહ માં રસ છે એમને તમારી દોલત નથી જોઈતી એમને તમારું દિલ જોઈએ એમને તમારા પૈસો નથી જોઈતો એમને તમારો પ્યાર દિલ પ્યાર કે સ્નેહ આપવા માટેનો બેસ્ટ મીડિયા જો કોઈ હોય ને સમય સમય આપ ટાઈમ અલોટ કરો આખા દિવસમાં